હેલો પહેલાના લેક્ચરની અંદર આપણે મધ્યસ્થના એક્ઝામ્પલને કમ્પ્લીટ કર્યા હતા આજના લેકચરની અંદર આપણે મધ્યસ્થનો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું અને આજના લેક્ચરની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ નો દાખલા નંબર એક અને દાખલા નંબર બે જોઈશું બંને દાખલા એકદમ સિમ્પલ છે મધ્ય સ્થાપના શોધવાનો કીધેલો છે બીજો દાખલો થોડોક અલગ છે પણ એકદમ સિમ્પલ છે તમે વિડીયોનો અંત સુધી જોજો હું તમને ગેરંટીથી કઉ છું કે આજનો વિડીયો જોયા પછી તમને આખો દાખલા નંબર એક અને બે કમ્પ્લીટ મોઢે આવડી જશે એક્ઝામની અંદર કેવી રીતના લખવું સ્ટેપ બાય સ્ટેપ એ પણ તમને આજનો વિડીયો જોયા પછી કમ્પ્લીટ આવડી જશે તો પૂરો અંત સુધી જોજો અને જો તમને ના આવડતો હોય તો તમે આગળના ઉદારના વિડીયો જોઈ લેજો ના જોયા તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી હું તમને સરળતાથી સમજાવી દઈશ તો વિડીયોને પૂરો અંત સુધી જોજો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો શું આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબર આપણે જોઈએ દાખલા નંબર એક કે જેની અંદર આપણને પહેલું ખાનું હંમેશા કોનું છે મધ્ય સ્થની અંદર વર્ગનું છે બીજું ખાનું હંમેશા આપેલું છે આ આવૃત્તિનું છે બરાબર અને ત્રીજું ખાનું સંચય આવૃત્તિનું છે જે આપણે જાતે બનાવવું પડશે આવૃત્તિને શું કહેવાય એફ કહેવાય સંચય આવૃત્તિને સીએફ કહેવાય કમ્પ્લીટ આપણને ઓલરેડી બે ખાના આપેલા છે ત્રીજું ખાનું જાતે બનાવીશું તો આપણે ટ્રીક લઈને બે જવાનું આપણી પેન્સિલ બરાબર સંચય આવૃત્તિ કેવી રીતના સુધારની પહેલી આવૃત્તિ ના એમ ચાર લખી દેવાના પછી ચારને ઢાંકી દેવાનું હવે શું થશે ચાર અને પાંચ પાંચ થશે નવ પાંચના પણ ઢાકી દેવાના હવે નવ ને તેર કેટલા થશે આપણી પાસે તેર અને નવ થશે બાવીસ હવે તેરના પણ ટાંકી દેવાના બાવીસ અને વીસ થશે બેતાલીસ હવે વીસના પણ ઢાકી દેવાના બેતાળીસ અને ચૌદ શું થશે છપ્પન ચૌદના પણ ઢાંકી દેવાના છપ્પન અને આઠ થશે ચોસઠ હવે આઠના પણ ઢાકી દેવાના ચોસઠ અને ચાર થશે અડસઠ સિમ્પલ રીતના પેન અથવા તો સ્કેલ ફૂટપટી લઈને બે જવાનું આપણને સરળતાથી સંચિત આવૃત્તિ મળી જશે સુતા આવડી જશે આપણે ઓલરેડી શીખવાડેલી છે તમને આવડી જશે સરળ છે બરાબર સંચય આવૃત્તિ આપણે છેલ્લું પદ મળ્યું અડસઠ આપણે એન ચેક કરવાનું એન બરાબર આપણે બધા પદનો સરવાળો કરવાનું આ બધા પદનો સરવાળો અડસઠ થઈ ગયું તો આપણે આ સંચય આવૃત્તિ સાચી આપણે બધાનો સરવાળો કરીએ તો જ્યારે આપણે બધાનો તો તો આપણને શું મળી મળી જશે જશે આપણે સંચય આવૃત્તિ સાચી છે આવૃત્તિના બધા પદોનો સરવાળો એન સંચય આવૃત્તિનું છેલ્લું પદ હોવું જોઈએ મતલબ આપણી સંચય આવૃત્તિ આખી જ સાચી લખાયેલી છે કમ્પ્લીટ તો આપણે આવૃત્તિ સંચય આવૃત્તિ મળી ગઈ આપણું કોષ્ટક અહીંયા તૈયાર થઈ ગયું કોષ્ટક મળી જાય એટલે પહેલા નંબરની અંદર કામ શું કરવાનું એન બાય ટુ શા માટે કારણ કે આપણે શોધવાનું શું છે મધ્યસ્થ વર્ગ તો આપણે લખીશું કે હવે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એન બાય ટુ બરાબર એન પ્લસ આપણી પાસે અડસઠ અને અડસઠ ભાગ્યા બે અડસઠ ભાગ્યા બે મતલબ ત્રીસ દુ થશે સાહીઠ અને અહીંયા આઠ આઠ ના થશે ચાર તો ત્રીસના ચાર થશે ચોત્રીસ તો આપણને શું મળશે એન બાય ટુ મળશે આપણને ચોત્રીસ તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે શું કરવાનું ચોત્રીસ એ સંચય આવૃત્તિની અંદર કોયા બે ની વચ્ચે આવશે તો બાવીસ અને બેતાલીસની વચ્ચે ચોત્રીસ આવશે બાવીસ અને બેતાલીસ ની વચ્ચે શું આવશે ચોત્રીસ આવશે કમ્પ્લીટ એન બાય ટુ મળશે ચોત્રીસ તો ચોત્રીસ આ બંનેની વચ્ચે આવશે બાવીસ અને બેતાલીસ ની વચ્ચે આવશે જે બે ની વચ્ચે આવે એનીથી નીચેનું પદ નીચેનું પદ છે બેતાળીસ તો બેતાલીસ વાળો વર્ગ કયો છે એકસો થી એકસો પિસ્તાળીસ જે આપણો થશે મધ્યસ્થ વર્ગ સિમ્પલ ચોત્રીસ કયા બેની વચ્ચે આવશે બાવીસ અને બેતાલીસની વચ્ચે આવશે બાવીસ અને માંથી નીચે છે બેતાલીસ જે નીચે હોય એનો વર્ગ એ આપણો થશે મધ્યસ્થ વર્ગ નીચે છે બેતાળીસ બેતાલીસ વાળો વર્ષ આપણી પાસે એકસો પચીસ એકસો પિસ્તાળીસ જે આપણો થશે મધ્યસ્થ વર્ગ સિમ્પલ છે બરાબર તો આપણે લખી દઈશું કે અહીં અહીં એકસો પિસ્સો પચીસથી એકસો પિસ્તાળીસ એ મધ્યસ્થ વર્ગ છે કમ્પ્લીટ આપણે આ લાઈન લખી દેવાની એકસો થી એકસો એ મધ્યસ્થ વર્ગ છે જેઓ મધ્યસ્થ વર્ગ મળી જાય પછી આપણું કામ કયું કરવાનું બધી જ કિંમતો શોધી દેવાની પહેલા નંબરમાં આવશે એલ એલ એટલે મધ્યસ્થ વર્ગની અધ સીમા એકસો પચીસ આપણી થશે અધ સીમા કમ્પ્લીટ આપણે બધા દાખલાની અંદર તમને સમજાયું હવે આ તમને સૂતા આવડી જવું જોઈએ બરાબર પછી એચ થશે આપણી વર્ગ નંબર એકસો પિસ્તાળીસ માઇનસ એકસો પચીસ પાછાના આગળના બહાર કદાચ ઉર્ધશીમાં માઇનસ અધ સીમા શું મળશે આપણને વીસ એકસો પિસ્તાલીસ માઇનસ એકસો પચીસ જે મળશે આપણને વીસ એના પછી વારો આવશે એફ એફ શું કહેવાશે આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગ આપણી પાસે કયો છ એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ એકસો પચીસ થી એકસો પિતાલીસ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ વાળી આવૃત્તિ કઈ છે આપણી પાસે વીસ મધ્યસ્થ વર્ગ વાળી આવૃત્તિ એટલે એફ હશે આપણી પાસે વીસ કમ્પ્લીટ પછી આપણે લેવાનો એન એન તો આપણને ઓલરેડી મળેલો છે અડસઠ જે આપણે ફરીથી એક પગ લખી દેવાનું પછી થશે સીએફ સીએફ શું કહેશે સંચય આવૃત્તિ એક રીતના સુધાની મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગ છે એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ એનો ઉપરનો વર્ગ મતલબ એકસો પાંચથી એકસો પચીસ એની વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી થશે બાવીસ સિમ્પલ મળી ગયું બધી કિંમત મળી ત્યારે ડાયરેક્ટ મધ્યસ્થનું સૂત્ર મૂકી દેવાનું જવાબ મળી જશે તો આપણે સ્ટાર્ટ કરીએ કે મધ્યસ્થ બરાબર આપણી પાસે સૂત્ર શું થાય મધ્યસ્થ બરાબર એલ પ્લસ કઉસ આવશે એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ અને ગુણે આવશે એચ હવે આપણે બધી કિંમતો મૂકી દઈએ તો બરાબર એલ કેટલો છે આપણી પાસે અહીંયા એકસો પચીસ તો મૂકીશું એકસો પચીસ પ્લસ એમના એમ અહીંયા એન બાય ટુ એન બાય ટુ આપણે ડાયરેક્ટ શોધી લો છે કેટલો છે ચોત્રીસ તો આપણે ડાયરેક્ટ ચોત્રીસ મૂકી દેવાનો ચોત્રીસ ના અને આપણા એન બાય ટુ મતલબ અડસઠ ભાગ્યા બે કરવા તો આપણે કરી શકાય પછી માઇનસ સી એફ આપણી પાસે અહીંયા બાવીસ પછી ભાગ્યા એફ એફ ક્લોસ આપણી પાસે અહીંયા વીસ અને ગુણા એચ ક્લોઝ આપણી પાસે અહીંયા એચ સ વીસ એચ પણ સ વીસ આ તો સરળ દાખલો થઈ ગયો ઉપર નીચે બંને જગ્યાથી વીસ વીસ શું થઈ જશે કેન્સલ થશે સરળ થઈ ગયો હવે એકસો પચીસ એમના એમ પ્લસ ચોત્રીસ વાતી બાવીસ જશે એટલે આપણી પાસે શું વધશે બાર તો એકસો પચીસ પ્લસ તો બરાબર આપણે શું વધશે એકસો પચીસ એમના એમ પ્લસ ચોત્રીસ માંથી બાર જશે એટલે આપણી પાસે વધશે બાર તો બરાબર એકસો પચીસ પ્લસ બાર એટલે આપણને મળશે એકસો સાડત્રીસ જે આપણને મળી ગયો મધ્યસ્થ તો મધ્યસ્થ એમ બરાબર આપણને શું મળી ગયો એકસો ને સાડત્રીસ કમ્પ્લીટ પહેલા દાખલો કમ્પ્લીટ થઈ ગયો વખત આપણે શું કરીએ આખું રિવાઇઝ કરી દઈએ પહેલા નંબરની અંદર આપણને વર્ગના આવૃત્તિ આપેલી છે સંચય આવૃત્તિ સુતાડી જશે આપણે પેન અથવા તો શું લઈને સ્કેલ લઈને બે જવાનું ચાર પહેલી આવૃત્તિ એમને લખી દેવાનું પછી ચારને રાખી દેવાનું ચાર અને પાંચ થશે નવ ત્યારે આપણી પાસે આ કોઈ બી આવૃત્તિ નહીં હોય ને ત્યારે આપણને સરળતાથી શોધવાનું પડશે બરાબર આપણે આનંદ રાખી દઈશું આપણી પાસે શું છે ચાર અને પાંચ થશે નવ આપણે નવ મળી ગયા પછી આ ને રાખી દે એટલે શું છે નવ અને તે આપણને મળશે બાવીસ બરાબર એ રીતના તમે જેમ જેમ ઢાંકતા જશો એટલે આપણને સરળતાથી બધી કિંમતો મળતી જશે આ કિંમત મળી જાય આપણે શું એનો કોષ્ટક બનાવી દેવાની એને બ્લોક કરી દેવાનું કમ્પ્લીટ કોષ્ટક મળી જાય એટલે પહેલા નંબરમાં આપણે શોધવાનું મધ્યસ્થ વર્ગ એના માટે શું આવશે એન બાય ટુ મધ્યસ્થ વર્ગની આપણી પાસે બે રીત છે એક મહત્તમ આવૃત્તિ જે રીતે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ શું કહેવાય મધ્યસ્થ વર્ગ પણ એ જે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ મધ્યસ્થ વર્ગ રહ્યો એ કોઈની અંદર કામ આવે કે જેની અંદર આપણને ખૂટતી આવૃત્તિ શોધવી હોય એની અંદર કામ આવે બરાબર તો આની અંદર પણ આપણે એક વખત ચેક કરી દેવાનું મધ્યસ્થ વર્ગ મહત્તમ આવૃતિ વાળું વર્ગ શું થશે મધ્યસ્થ વર્ગ બરાબર બંને રીતે આપણે ચેક કરી દેવાનું પણ મેન આપણે વાપરવાની એન બાય ટુ વાળી રીત એન બાય ટુ એટલે શું મળશે આપણને અડસઠ ભાગે બે એ મળશે આપણને ચોત્રીસ ચોત્રીસ કયા બની વચ્ચે આવશે બીસ અને બેતાલીસ ની વચ્ચે બાવીસ અને બેતાલીસ ની વચ્ચે ચોત્રીસ આવશે એની અંદર જે નીચે પડ્યું નીચે બેતાલીસ એનો વર્ગ નીચે બેતાલીસ વાળો વર્ગ આવશે એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ જ્યારે મધ્યસ્થ વર્ગ મધ્યસ્ વર્ગ ગણતા પછી આપણે શું કરું બધી કિંમતો સુધી દેવાની બધી જ કિંમતો આપણને શોધતા હોવા આવડી જવી જોઈએ આપણે ઓલરેડી ચાર પાંચ વખત શીખવાડી દીધી કમ્પેર બધી આવડી જોઈએ ફરી એક વખત શીખવાડી દઉં એટલે મધ્યસ્ વર્ગની અધ્યસીમાં મધ્ય વર્ષ એકસો પચીસ એકસો પિસ્તાલીસ એ અધા પચીસ એ જ થશે ડિફરન્સ પાછામાં માઇનસ અધ્યસીમાં એકસો પિસ્તાલીસ માઇનસ એકસો પચીસ મળશે વીસ એફ એટલે આવૃત્તિ આવૃત્તિ જે મધ્યસ્થ વર્ગ રહ્યું એની આવૃત્તિ મધ્ય વર્ગ એકસો પચીસ એકસો પિસ્તાલીસ એની આવતી વીસ કમ્પ્લીટ પછી થશે એન એન આપણને ઓલરેડી અહીંયાથી મળ્યું છે એક વાત કન્ફર્મ કરી દેવાની આપણે જે સંશીય આવૃત્તિની અંદર છેલ્લું પદ મળે એ આ બધાના સરવાળા જેટલું થવું જોઈએ આ અડસઠ મળ્યું છેલ્લું પદ તો આ બધાના સરળ થવું જોઈએ અડસઠ થવું જોઈએ તો અડસઠ અડસઠ આ આપણને કન્ફર્મ કરી દેવાનું એટલે આપણું કોષ્ટક સાચું છે કે નહીં આપણને ખબર પડી જાય બરાબર આપણને એન મળી ગયા અડસઠ પછી સીએફ સીએફ શું છે સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગ એના ઉપરનો વર્ગ એની આવૃત્તિ મતલબ બાવીસ કમ્પ્લીટ મળી બધી જ કિંમત આપણે સૂત્રની અંદર મૂકવાની સરળ બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે છે આપણે જાતે કરી દેવાનું સિમ્પલ જ હશે બધું જ મધ્યસ્થ કિલો મળશે એકસો સાડત્રીસ કમ્પ્લીટ તો આપણો પહેલો દાખલો શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો તો આજે દાખલા નંબર એક રહ્યો એની અંદર આપણને મધ્યક અને બૌલક શોધવાનું પણ કીધેલું છે બરાબર તો આપણે ઓલરેડી મધ્યક અને બૌલકના આગળના બધા દાખલા કમ્પ્લીટ કરેલા છે જો તમને મધ્યક અને બૌલક શોધતા ના આવડતો હોય તો તમે શું કરજો આપણે ડિસ્ક્રિપ્શનની તમને મેં લિંક કીધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે એની અંદર આપણે મધ્યક માટે એક સ્પેસિફિક વિડીયો બનાવેલો છે કે જેની અંદર આપણે મધ્યક માટેની ત્રણ રીત આવે ત્રણે ત્રણ થી મધ્યક કેવી રીતના શોધવો એમ તમને બતાવેલું છે એક જ લેકચરની અંદર પછી બૌલક માટે પણ આપણે બધા લેક્ચર કરેલા છે એની અંદર તમે કોઈ બી એક વિડીયો પકડી દેજો હું તમને ગેરંટી કહું છું તમને બૌલક શોધતા આવડી જશે બરાબર તો આ જે દાખલો રહ્યો એને તમે મધ્યક અને બૌલક જાતે શોધજો જાતે ટ્રાય કરજો જેટલું જાતે શોધશો એટલું તમને વધારે પ્રેક્ટિસ થશે ના આવડે તો આપણી પાસે આવજો હું તમને હમણાં નોટ્સ આપી દઉં આ વિડીયોના અંતે હું તમને નોટ્સ આપી દઈશ બરાબર દાખલા નંબર એકની અંદર મધ્યક અને બૌલકની હું તમને નોટ્સ આપી દઈશ બરાબર પણ કોપી કરતા નહીં ફરીથી છું દાખલા છે એના માટે આપું છું હું તમને પ્રેક્ટિસ કરવા માટે કોપી કરતા નહીં બરાબર પહેલો દાખલો અહીંયા પટી ગયો આપણે પહેલા બીજો દાખલો જોઈએ બીજો દાખલો કમ્પ્લીટ થઈ જાય એના પછી હું તમને નોટ્સ આપી દઉં સો આપણે જોઈએ દાખલા નંબર બે કે જેની અંદર આપણને મધ્યસ્થ આપેલો છે આપણને મધ્યસ્થ એમ બરાબર આપેલો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને આપણા ખુરતી આવૃત્તિ એક્સ અને વાય શોધવાના છે ઓલરેડી આપણે એક દાખલો જોઈ છે એક્ઝામ્પલની અંદર ઉદાહરણની અંદર બરાબર સિમ્પલ દાખલો છે જો એ વિડીયો તમે ના જોઈએ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને આવડી જશે સિમ્પલ છે તો પહેલાં નંબરની આપણે વર્ગના આવૃત્તિ આપી છે સંચય આવૃત્તિ આપણે જાતે શોધવાની છે તો ફરીથી કહું પેનલાઈન બેસી દેવાનું પહેલાં નંબરની જે આવૃત્તિ હોય પહેલી પાંચ એમના એમ લખી દેવાની પાંચ પાંચના ઢાંકી દેવાની હવે પછી શું હશે પાંચ પ્લસ એક્સ હવે એક્સનો પાંચનો મેળ પડશે નહીં તો એક્સ પ્લસ પાંચ આપણે એમને એમ લખી દેવાનું એક્સનું કામ પટી ગયું હવે એક્સ પ્લસ પાંચ પ્લસ વીસ હવે એક્સના છેક સુધી આપણે એમના એમ લખી દેવાની બરાબર તો એક્સ એમના એમ પ્લસ વીસના પાંચ થશે પચીસ પછી એક્સ એમના એમ પ્લસ પચીસ અને પંદર કેટલા થશે વીસ ત્રીસ ને દસ ચાલીસ બરાબર 25 અને પંદર થશે ચાલીસ આપણે વીસને ઢાકી દેવાનું એક્સ એમને મૂકી દેવાના પચીસ અને પંદર થશે ચાલીસ હવે આપણે પંદરના પણ લઈ લીધો તો હવે એક્સ એમના એમ હવે વાયનો પણ એમની કરવાનો છે તો વાયનો પણ મેળ નહીં પડે તો એક્સ અને વાયને એમને મૂકી દેવાના પ્લસ આ ચાલીસ એમના એમ વાયનું પણ કામ થઈ ગયું હવે એક્સ પ્લસ વાય પ્લસ ચાલીસ પ્લસ પાંચ તો એક્સ અને વાય એમને મૂકી દેવાના પ્લસ ચાલીસ અને પાંચ થશે પિસ્તાળીસ આપણે મળી ગઈ સન્ચ આવૃત્તિ હવે આપણે શું કરવાનું ત્યાંથી આવૃત્તિનો બધાનો મતલબ આપણે શું શોધવાનું એન શોધવાનું તો એન બરાબર અહીંયા આપણે શું થશે પાંચ ને વીસ થશે પચીસ પચીસ પંદર કેટલા થશે વીસ ને દસ ત્રીસ અને ચાલીસ તો શું થશે ચાલીસ અને પાંચ થશે પિસ્તાળીસ તો એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ તો આપણે એન બરાબર શું મળશે એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ બરાબર આ સરવાળો સિમ્પલ છે આવડી જશે બરાબર તો એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ આપણને અહીંયા જે એન મળ્યો એ જ આપણે અહીંયા મળી ગયો છેલ્લું પદ શંશી આવૃત્તિનું અને એન બંને કેવા સ સરખા છે બરાબર કમ્પ્લીટ કરવા પડી ગઈ આપણને અહીંયાથી એન મળી ગયો સો અહીંયા આપણું કોષ્ટકનું કામ કમ્પ્લીટ થઈ ગયું એન પણ મળી ગયું હવે આપણે શું કરીએ પહેલા નંબરની અંદર મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ તો એક્સ અને વાય વાળા દાખલાની અંદર મધ્યસ્થ વર્ગ કે નક્કી કરવાનો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ થશે મધ્યસ્થ વર્ગ મહત્તમ આવૃત્તિ કઈ છે વીસ તો વીસ મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ મતલબ વીસથી ત્રીસ એ આપણું શું થશે મધ્યસ્થ વર્ગ સરવાળા સિમ્પલ છે તો પહેલી લાઈન આપણે લખી દેવાની કે અહીં અહીં 20 થી ત્રીસ 20 થી ત્રીસ એ મધ્યસ્થ વર્ગ છે મધ્યસ્થ વર્ગ છે કમ્પ્લીટ ખબર પડી ગઈ મધ્યસ્થ વર્ક આવશે ત્રીસ એકદમ સરળ અને સિમ્પલ છે હવે તમને આવડી જવું જોઈએ મધ્યસ્થ વર્ગ નક્કી થઈ જાય પછી આપણે શું કરવાનું બધી કિંમતો લખી દેવાની આ પિસ્તાળીસ છે બરાબર આવા બધી કિંમતોની પહેલામાં આવશે એલ એન એટલે મધ્યસ્થ વર્ગની અધ્યમા થશે વીસ પછી આવશે એચ એચ કેટલો થશે બધાનો ડિફરન્સ તો ત્રીસમાંથી વીસ જશે મતલબ દસ પછી આવશે એફ એફ એટલે આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે વીસ પછી સીએફ સીએફ સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ પાંચ હવે વારો આવશે એનનો તો એન બરાબર આપણા આ દાખલાની અંદર શુક રાખવું આપણને રકમની અંદર એન આપેલું હોય તો આપણા ઉદાર નંબર આઠ જોયું તો એની અંદર તો આપણને એન ડાયરેક્ટ આપેલો તો સો તો આવા દાખલાની અંદર એન કી રીતના શોધવાનું જે વર્ગ આપેલું હોય વર્ગની અંદર રહેલું છેલ્લું પદ સાહીઠ એ આપણું એન કમ્પ્લીટ વર્ગની અંદર આવેલું છેલ્લું પલ સાહીઠ એ થશે આપણો એન તો આ દાખલાની અંદર એન બરાબર થશે સાહીઠ કમ્પ્લીટ આપણે બધી કિંમતો મળી ગઈ મૂકીએ એની અંદર મધ્યસ્થની કિંમત એટલે આપણને મળી જશે તો આપણે સ્ટાર્ટ લખીશું કે મધ્યસ્થ બરાબર આપણી પાસે સૂત્ર શું છે એલ પ્લસ કાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ અને ગુણ્યા આવશે h સૂત્ર આપણને યાદ છે મધ્યસ્થ આપણને ઓલરેડી આપેલું છે તો તેથી મધ્યસ્થની નીચે નીચે લખીશું 28.5 પાંચ જે આપણને આપેલું છે બરાબર એલ ક્રોસ આપણી પાસે અહીંયા વીસ પ્લસ એન બાય ટુ એન ક્લો પાસે એફ ક્લો આપણી પાસે અહીંયા ફરીથી કહું એક્સ પ્લસ પાંચ બેંક હોય ત્યારે બાર માઇનસ હોય તો આપણે શું કરો કાઉન્સ કરવાનું કારણ કે બાર માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય એના માટે નીચે એફ લખવાનું બોલતા એફ આપણી પાસે અહીંયા વીસ ગુણ્યા એચ એચ ક્લો આપણી પાસે અહીંયા દસ તો ગુણ્યા દસ બરાબર એમના એમ તો તેથી અહીંયા આપણે શું કરો વીસ રહી એના પર ડાબી બાદ લઈ જઈશું સિમ્પલ જેના ઉદાહરણ નંબર સાત જે આપણે જોયું છે એમને સરળતાથી ખબર પડી છે કે દાખલાની અંદર સ્ટેપ બાય સ્ટેપ કીધા મેથડ કરીશું તો પ્લસ વીસ દાવી જશે એટલે માઇનસ વીસ હશે અઠાવીસ પોઈન્ટ પાંચ એમના એમ પ્લસ વીસ આવી જશે એટલે માઇનસ વીસ પછી બરાબર એમના એમ હવે આ શું કરીશું આ પદ આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયું સાહીઠ ભાગ્યા બે મતલબ શું થશે ત્રીસ પછી માઇનસ અને એક્સ શું થશે માઇનસ એક્સ પછી અહીંયા માઇનસ પ્લસ શું થશે માઇનસ પ્લસ માઇનસ થશે માઇનસ અને પાંચ એમના એમ કમ્પ્લીટ નીચેના વીસ પણ એમના એમ અહીંયા આપણે શું કરીશું મોટો કૌશ અને ગુણ્યા દસ પણ એમના એમ સિમ્પલ ખબર પડી ગઈ ત્રીસ ભાગ્યા સાહીઠ ભાગ્યા બે કર્યું આપણને ત્રીસ મળી ગયું પછી માઇનસ હવે માઇન આ શું છે એક કંશ જ છે સીધો સરળ માઇનસ કોઈ ગુણાકારમાં નથી બરાબર તો માઇનસ અને ગુણ્યા એક્સ તો માઇનસ એક્સ થશે લખી દીધું માઇનસ એક્સ પછી માઇનસ પ્લસ થશે એમ માઇનસ અને પાંચ એમના એમ તો પાંચ નીચેના વીસ એમના એમ ગુણા દસ એમના એમ હવે અહીંયા આપણે છે દોડાયશું તો શું થશે દસ દુ થશે વીસ દસ ગુણ્યા બે તો દસ દસ કેન્સલ થઈ જશે તો આપણી પાસે શું કરીશું તો અઠાવીસમાંથી આપણી પાસે આઠ અને પોઈન્ટ આપણે આની બાદ બાકી કે આઠ પોઈન્ટ પાંચ મળશે કમ્પ્લીટ તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ તેથી બંનેની બાદ બાકી આપણને કેવી મળશે આઠ પોઈન્ટ પાંચ બરાબર હવે આપણી પાસે ત્રીસ માઇનસ એક્સ માઇનસ પાંચ તો ત્રીસમાંથી પાંચના બાદ કરીશું તો ત્રીસમાંથી પાંચ જશે એટલે વધશે પચીસ અને માઇનસ એક્સ પચીસ માઇનસ એક્સ અને નીચેના બે એમના એમ તો આપણે લખીશું કે પચીસ માઇનસ એક્સ અને નીચેના બે એમના એમ કમ્પ્લીટ હવે જે બે આના જોડી ગુણા ગુણ્યા બે થશે અને બરાબર પચીસ માઇનસ એક્સ એમના એમ તો આનો ગુણાકાર કઈ રીતના કરવાનો આઠ દુ થશે સોળ અને પોઈન્ટ નો આખો થઈ જશે એક તો સોળ ને એક થશે સત્તર બરાબર આપણે રીતના કરી શકાય પંચ્યાસી ગુણ્યા બે કરવાનો એટલે મળશે એકસો સિત્તેર અને આપણે એક પોઈન્ટ કાપી દઈએ એટલે એકસો સિત્તેરમાં એક પોઈન્ટ કાપીશું એટલે મળશે સત્તર આપણા ગુણાકાર તો મોઢે જ આવડી જવું જોઈએ મોઢે આવડતો હોય તો સારી વાત છે એક મળે તો આપણે શું મળશે આઠ દુ સોળ અને એક થશે સત્તર બરાબર પચીસ માઇનસ એક્સ આપણે એમના એમ રાખીએ પચીસ માઇનસ એક્સ આ જે માઇનસ એક્સ એને આપણે ડાબી બાદ લઈ દઈએ તો તેથી શું થશે પ્લસ એક્સ થઈ જશે બરાબર પચીસ એમના એમ પ્લસ સત્તર જમણી બાદ જશે એટલે માઇનસ સત્તર કમ્પ્લીટ તો તેથી એક્સ બરાબર આપણને શું મળશે પચીસ માંથી સત્તર જશે એટલે આપણી પાસે વધશે આઠ તો એક્સ બરાબર આપણને મળી જશે આઠ કમ્પ્લીટ એક્સની કિંમત મળી ગઈ હવે વાયની કિંમત એન અહીં આપણને એન બરાબર શું મળી છે સાહીઠ કેવી રીતના અહીંયાથી એન બરાબર સાઈઠ આપણે લખીશું કે હવે એન બરાબર સાહીઠ અને એનની કિંમત આપણી પાસે ઓલરેડી કઈ છે એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ તો એનની નીચે આપણે એનની કિંમત લખીશું કે તેથી એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ જે આપણી પાસે એનની કિંમત છે અને બરાબર જમણી બાદ સાઈઠ એમના એમ તો તેથી અહીંયાથી આપણે એક્સની કિંમત મળી આઠ તો આઠ એમના એમ પ્લસ વાય ના એમ પ્લસ પિસ્તાળીસ પણ એમના એમ બરાબર સાહીઠ તો અહીંયાથી પિસ્તાળીસ અને આઠ ત્યાં થશે ત્રેપન તો ત્રેપન પ્લસ વાય એમના એમ બરાબર સાહીઠ વાય છે તો વાયના કરતા બનાવીશું ત્રેપન જમણી બાદ લઈ જઈશું તો તેથી વાય બરાબર એમ ના એમ બના પ્લસ ત્રેપન જમણી બાજુ જશે એટલે શું થશે માઇનસ ત્રેપન તો તેથી આપણને વાય બરાબર શું મળશે સાઠમાંથી ત્રેપન જશે એટલે સાત વાયની કિંમત આપણને મળી ગઈ સાત ખૂટી આવૃત્તિ શોધવાની હતી એક્સ અને વાય એક્સ મળ્યા આઠ વાય મળ્યા સાત આઠ ને સાત થશે પંદર બરાબર આઠ ને સાત થશે પંદર પંદર થશે સાઈઠ આપડે મળી જાય એન બરાબર સાહીઠ આના શું થશે પ્રૂવ થાય બરાબર જો તમને દાખલાની અંદર ડાઉટ રહે તો અમારે એક્સની કિંમત સાચી છે કે ખોટી તો આના માટે પ્રૂવ કરવાની એક્સ આઠ વાય સાત આઠ સાત થશે પંદર એક્સ પ્લસ વાય આઠ સાત થશે પંદર એક્સ પ્લસ વાય આઠ સાત થશે પંદર જો આ પંદર હોય તો શું થશે પંદર પ્લસ પિસ્તાલીસ ને પિસ્તાળીસ થશે સાહીઠ આપણી પાસે એની કિંમત કેટલી હતી આ દાખલો આપણો પ્રૂવ થઈ ગયો કેવાય બરાબર તો અહીંયા આપણો દાખલા નંબર બે થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો સરળ અને સિમ્પલ તો એક વખત ફરીથી રિવાઇઝ કરી દઈએ આવૃત્તિ બધી સંશય આવૃત્તિ સુતાવડી છે પેન અથવા તો સ્કેલ લઈને બેસી જવાનું બરાબર આનું છેલ્લું પદ એન થવું જોઈએ પછી શું શોધવાનું મધ્યસ્થ વર્ગ મહત્તમ આવૃત્તિવાળો વર્ગ મધ્યસ્થ વર્ગ બધી કિંમતો સુતા આવડી જવી જોઈએ એલ અને મધ્યસ્ વર્ગની અધાસીમાં એચ બંને વચ્ચેનો ડિફરન્સ પાછામાંથી આગળના બાદ કરી દેવાનું એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ સીએફ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ પછી એન એન આપણે અહીંયાથી કેટલો મળ્યો જો આપણે રકમની અંદર એન ના આપેલો હોય ત્યારે લેવાનું બાકી ઓલરેડી જો રમની અંદર આપણે એન આપેલો હોય તો આપણે એ જ એન લેવાનું પણ અહીંયા આપણને નતો આપેલો તો વર્ગનું છેલ્લા નંબરનું પદ સાહીઠ પચાસ થી સાઈઠ એટલે સાઈઠ શું આપણો એન મતલબ છે મહત્તમ હોય એ શું કહેવાશે એન જે અહીંયા તો સાઈઠ તો આપણે મળી ગયા બરાબર સાઈઠ સૂત્ર મૂક્યું બધી કિંમત મૂકી સરળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરવાનો પછી શું કર્યું આપણે અહીંયા એક્સની કિંમત મળી ગઈ હવે એક્સની કિંમત જે આપણને મળી એની અંદર શું કર્યું એન બરાબર આપણી પાસે સાઈઠ હતા એ આપણે લખ્યું એન બરાબર સાઈઠ અને ની કિંમત આપણી પાસે શું હતી x y વાય પ્લસ પિતાળીસ તો એનની નીચે આપણે એનની કિંમત લખી એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ બરાબર સાઈઠ એમને એક્સની કિંમત મૂકી વાય એમને એમ બને સરવાળો કર્યો જમીન બાદ લઈ ગયા બાદ લખી કરી આપણને વાય બરાબર મળી ગયા 7 એક્સ અને વાય કૃત્ય આપણે સુધારીથી આઠ અને સાત મળી ગઈ તો આપણો દાખલા નંબર બે શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો એ શું કરજો તમે એક કોષ્ટક બન્યો એટલે એને બ્લોક કરી દેજો બરાબર તો આજના લેખમાં આપણે દાખલા નંબર એક અને બે કમ્પ્લીટ કર્યા હા તમારા દાખલા નંબર એકની અંદર શું શોધવાનું હતું મધ્યક અને બહુલક શોધવાનું હતું એની અંદર હું તમને નોટ્સ આપી દઉં પણ હું તમને હજી પણ રિક્વેસ્ટ કરીશ કચ્છ થાય તો દાખલો જાતે ગણજો જાતે આવડી જ જશે સિમ્પલ છે અને જો મધ્યસ્થ મધ્યક અને બહુલક સૂતા ના આવડતો હોય તો આપણે ઓલરેડી બહુ બધા લેક્ચર બનાવેલું છે અને મધ્યકનો તો આપણે સ્પેસિફિક એક સ્પેશિયલ લેક્ચર બનાવેલું છે કે જેની અંદર આપણે ત્રણે ત્રણ રીતથી મધ્યક કેવી રીતના શોધવો એ એક જ લેક્ચરની અંદર આપણે શીખવાડ્યું છે બરાબર જો તમે એ લેક્ચર જોઈએ હશે ને તો તમને મધ્યક દાખલો મધ્ય આવડી જશે બૌલકનું પણ બહુલક માટે પણ તમે કોઈ બી એક લેક્ચર જો તમે પકડી દીધું ને તો એ લેક્ચરમાંથી તમને એક સરળ રીતે બૌલક સુતા આવડી જશે બહુલકના બધા દાખલા આવડી જશે જો તમારે મધ્યસ્થનો દાખલો જોઈએ હશે તો આપણા મધ્યસ્થ માટે પણ સ્પેસિફિક લેક્ચર બનાવેલું છે જો તમે એ લેક્ચર જોઈ લેશો આના બે લેક્ચર પહેલાનું લેક્ચર છે એ રહ્યું એ લેક્ચર તમે પકડી લીધું તો તમને મધ્યસ્થ અને બધા દાખલા આવડી જશે બરાબર પણ એની અંદર આ એક્સ પ્લસ પાંચ વાળો દાખલો થોડોક અલગ છે અને એની અંદર એક દાખલો પણ અલગ હતો પાંત્રીસથી ઓછી પિસ્તાળીસથી ઓછી એવો દાખલો બરાબર તો એ લેક્ચર પણ અલગ છે તમારે અહીંયા આપણા આજના લેક્ચર દાખલા નંબર એક અને બે કમ્પ્લીટ કર્યા તો આપણા દાખલા નંબર એકને પહેલાં શું જોઈએ બહુલકની લીધી જોઈએ બરાબર તમે જો આ લેક્ચર હું તમને ફરીથી કહું છું કોપી કરવા માટે ના લેતા નોટ્સ માટે આપું તું છું આપું છું તમને બરાબર તો કોપી કરવા ના લેતા તમને ના આવડે તો તમે લેક્ચર જોજો અને એનીથી શું કરજો આનો સ્ક્રીનશોટ લઈ લેજો આ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને એના પછી જો તમને ના આવડે તો તમે આનો ઉપયોગ કરજો અદરવાઈઝ કોપી કરવા માટે એનો ઉપયોગ કરતા નહીં બરાબર એક આનો સ્ક્રીનશોટ લઈ લો એના પછી આવશે આ બરાબર આપણો બૌલક કેટલો મળશે એકસો પાંત્રીસ પોઈન્ટ છોતેર તો બહુલક અહીંયા કમ્પ્લીટ થઈ ગયો હવે આવશે મધ્યક તો મધ્યક અહીંયાથી લઈ લેજો મધ્યકનું પુષ્ટક આપણે જાતે દોરવાનું છે આપણે કઈ રીત કરી છે ડીઆઈ વાળી રીત મતલબ ધારેલા મધ્યકની રીત કરેલી છે કમ્પ્લીટ તો આ છે આપણું આખું પુસ્તક એના પછી આવશે એની ગણતરી એનું ડીઆઈ વાળું સૂત્ર મૂક્યું બધી કિંમતો મૂકી સરળતાથી જવાબ મળી એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ બરાબર તો આ તો આપણો દાખલા નંબર એક અને દાખલા નંબર બે ને આપણે માત્ર મધ્યસ્થ શોધવાનું જ કીધું હતું શોધના લેક્ચરમાં આપણે મધ્યસ્થના બે દાખલા એટલે મતલબ સ્વાધ્યાય પણ બે ના બે દાખલા દાખલા નંબર એક અને બે કમ્પ્લીટ કર્યા અને પછીના લેક્માં આગળના બે દાખલા અને એના પછીના બે લેકચરમાં આગના બે દાખલા કમ્પ્લીટ કરીશું એટલે આપણું આખું ચેપ્ટર જ કમ્પ્લીટ થઈ જશે શોધના લેક્ચરમાં દાખલા નંબર એકને બે કમ્પ્લીટ કર્યા આશા રાખું છું કે તમને બંને દાખલામાં કમ્પ્લીટ ખબર પડી જશે જો ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ